ગાંધીધામના કાર્ગો નગરમાં સર્જાયેલ ગમખવાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે આજે સવારે વાયોર નજીક બે ટ્રકો અથડાતા ક્લીનરનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો ગાંધીધામમાં બોલેરો અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા હતા જોકે સારવાર દરમિયાન બંને યુવાનોના મોત થતાં પરિવારજનોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી કાર્ગો ઝૂંપડામાં નગર વિસ્તારમાં રહેતા મુકેશ ગોવાભાઈ ગોહિલ તથા દલ્લુભા મેહસિંહ રાઠોડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે યાદવનગર પાસે બોલેરોએ હડફેટે લેતા બંને યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જ્યારે બીજી તરફ અબડાસા તાલુકાના વાયોર ન નજીક સાંગીચાર રસ્તા પાસે આજે વહેલી સવારે બે ટ્રકો સામસામે ભટકાઈ હતી જેમાં ક્લીનર ઈશ્વરલાલ દયારામ પરમારને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું જ્યારે ચાલક ગોપાલ મીઠુ મહેશ્વરીને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય ટ્રકના ચાલકને પણ અકસ્માતમાં ઈજાઓ થઈ હતી હતભાગીના મૃતદેહને નલિયાની સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી